नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुजीत मेमकिया स्काई लिमिट इंस्टिट्यूटनी यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आजना आ लेक्चर में आपणे सामाजिक विज्ञानना धोरण 9ना पाठ नंबर 4 जेनुं नाम छे भारतनी राष्ट्रीय चळवळो, तो एना विषे आपणे अभ्यास करीशुं। सौथी पहेला एनी प्रस्तावना लईए कि भारतना वसवाट दरमियान ब्रिटिशरो भारतनी राजकीय परिस्थितिथी परिचित थया। तो आजे ब्रिटिशरो के अंग्रेज प्रजा जे छे ए भारतमां वेपार करवा माटे आवेली, समय जता तेओ अहींया वेपारना बहाने स्थायी थया हता, एटले के अहींने अहीं रही गया हता। अने जे देशनी राजकीय परिस्थितिओ छे तो एनाथी संपूर्णपणे एवो परिचित थई गया हता, अथवा तो एवो वाकेफ थई गया हता। भारतनी राजकीय खटपटो अने आंतरिक नबळाईनो लाभ उठावी ब्रिटिश ईस्ट इंडिया कंपनीए ઈસવીસન 1757માં બંગાળમાં પગ પેસારો કરી ઈસવીસન 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું। તો જે રીતે એમણે ભારતની રાજકીય પરિસ્થિતિનો અભ્યાસ કર્યો, એનાથી પરિચિત થયા અને એનાથી એમને ખબર પડી કે ભારતમાં જે રાજકીય ખટપટો એટલે કે રાજ્યમાં જે અંદરોઅંદરના કાવા દાવા ચાલતા હોય, બરાબર, એકાબીજાને આગળ નહીં વધવા દેવા, એ સિવાય સૈન્યમાં તો કોઈ કોઈ જગ્યાએ બળવાઓ થતા હોય, એટલે આજે રાજકીય ખટપટો થઈ અને આંતરિક નબળાઈ, તો આપણા દેશના રાજાઓ અંદરોઅંદર જે લડવામાં સતત પ્રવૃત્ત રહેતા, તો એ જે નબળાઈ છે આનો લાભ ઉઠાવીને જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા આવેલી, એણે ઈસવીસન 1757, આપણે પ્લાસીના યુદ્ધ વિશે આગળ વાત કરી, તો એ પ્લાસીના યુદ્ધથી એમાં વિજય મેળવી એમણે બંગાળમાં રાજકીય ક્ષેત્રે એમનો પાયો સ્થાપ્યો હતો। આપણને ખબર છે કે પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોને જે 24 પરગણાની જાગીર છે એ મળી હતી। એ સિવાય ઈસવીસન 1757માં એમણે આ બંગાળમાં પોતાના શાસનનો પાયો નાખ્યો, પછી 1857 સુધીનો જે માત્ર 100 વર્ષનો સમયગાળો છે, તો એ 100 વર્ષના શાસનકાળ દરમિયાન એમણે ભારતમાં પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું, એટલે કે એમણે મજબૂત પોતાનું આધિપત્ય બનાવી દીધું હતું। અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો। હવે અંગ્રેજોએ પોતાનું જે શાસન સ્થાપિત કર્યું, તો એને ચલાવવા માટે એમનું આધિપત્ય જે છે એ આ ભારત દેશ પર જળવાઈ રહે એના માટે વહીવટી ક્ષેત્રમાં ધીરે ધીરે એમણે વિકાસ કર્યો, અને આ વહીવટી જે વિકાસ કરવામાં આવ્યો એનાથી એ ભારતમાં પોતાનું આધિપત્ય મજબૂતાઈથી સ્થાપવા માંગતા હતા। અંગ્રેજોએ સ્થાપેલ વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું। તો જ્યાં અંગ્રેજોએ વહીવટી માળખાની સ્થાપના કરેલી એનાથી આપણા ભારત દેશમાં એ સમાન કાયદા, બધા માટે સમાન કાયદાઓ, સમાન વહીવટ, એક સમાન વહીવટ દરેક જગ્યાએ, અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર, એટલે કે જે રીતનું ન્યાયતંત્રની વ્યવસ્થા બ્રિટનમાં હતી, ઇંગ્લેન્ડમાં હતી, તો એવું જ ન્યાયતંત્ર અહીંયા ભારતમાં પણ અમલમાં આવ્યું હતું। આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી। તો આ બધું તો કરવા છતાં એમણે તો મૂળ જે ઇંગ્લેન્ડને ફાયદો થાય, બરાબર,
એટલે કે આ કાયદા અને વહીવટ જે એમણે સ્થાપના કરી તો એનાથી ભારતમાં જે અંગ્રેજો રહે છે એને જ ફાયદો વધારે થતો હતો. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. તો આજે અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું, ભોગ લીધો ભારતનો અને સમૃદ્ધ બનાવ્યું ઇંગ્લેન્ડને. એવી રીતે એમણે ભારતને લૂંટી અને પોતાના દેશની તિજોરીઓ ભરી હતી. સોને કી ચીડિયા કહેવાતા ભારતને અંગ્રેજો દ્વારા સંપૂર્ણપણે લૂંટી લેવામાં આવ્યું હતું. ત્યાર પછી મિત્રો વાત કરીએ આગળના ટોપિકનો, 1857નો સંગ્રામ. ભારતમાં 1857નો સ્વતંત્ર સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ. અહીં ટૂંકમાં આપણે કારણોની વાત કરીશું કે 1857નો જે સંગ્રામ થયો એના માટે કયા કયા કારણો જવાબદાર હતા. તો એમાં સૌથી પહેલું આવશે રાજકીય અસંતોષ. એ સમયના જે ગવર્નરો આવ્યા હતા ભારતમાં એમના દ્વારા જે અન્યાયી નીતિઓ અમલમાં મૂકી અને આ રાજાઓ પાસેથી રાજ્ય ખાલસા કરાવવામાં આવતા તો એના કારણે જે રાજકીય અસંતોષ ફેલાયો હતો એ આર્થિક શોષણ જે અંગ્રેજો દ્વારા કરો ને એ બધું નાખવામાં આવેલું, બરાબર, વેરાઓ નાખવામાં આવેલા એનાથી, અને જે હસ્ત ઉદ્યોગો હુનર ઉદ્યોગોને ભાંગી પાડી અને ઇંગ્લેન્ડના જે ઉદ્યોગોને વિકાસ કરવાની એમની નીતિ હતી એના કારણે અહીં રહેતી પ્રજાનું આર્થિક શોષણ પણ થયું હતું. સામાજિક અને ધાર્મિક પરિબળો. સામાજિક પરિબળોમાં જો વાત કરીએ તો આપણા ભારતમાં જે પ્રાચીન સમયથી જે અમુક પ્રથાઓ ચાલી આવતી, જે કુરિવાજો હતા, પણ છતાં એમના વિરુદ્ધ અંગ્રેજોએ જે કાયદાઓ ઘડ્યા એનાથી એ સમયનો જે રૂઢિચુસ્ત સમાજ હતો તો એના પર એની વિપરીત અસર પડી અને એ અંગ્રેજોને વિરોધ થયો. બીજું ધાર્મિક પરિબળો. તો એ સમયમાં આપણા ભારતમાં ભારતના જે લોકો અંગ્રેજોના સૈન્યમાં હોય તો એમને યુદ્ધ સમયે દેશની બહાર, એટલે કે દરિયાની બીજી બાજુ દેશની બહાર મોકલવામાં આવતા. એ સમયમાં જે કોઈ વ્યક્તિ દરિયો પાર કરી બીજા દેશમાં યુદ્ધ કરવા માટે જાય તો એ ધર્મભ્રષ્ટ થયો કહેવાતો. એના કારણે આ ધાર્મિક પરિબળ પણ જવાબદાર હતું. લશ્કરી પરિબળ. જે રીતે અંગ્રેજો હતા તો અંગ્રેજો અને ભારતીય સૈનિકોના પગારમાં, એમના ભથ્થામાં ખૂબ અસમાનતા હતી, એ પણ એક કારણ છે. તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એન્ફિલ્ડ રાઇફલને દશકરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. તાત્કાલિક જે કારણ છે એ છે એન્ફિલ્ડ રાઇફલ. મિત્રો, આ રાઇફલ જે છે એની કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો અને આ જે કારતૂસ છે એને મોઢેથી તોડી અને બંદૂકમાં લગાવવામાં આવતી, ભરવામાં આવતી. હવે ગાય જે છે હિન્દુઓ માટે પવિત્ર છે અને ડુક્કર જે છે એ મુસ્લિમો માટે સાવ અપવિત્ર છે. તો એના કારણે પોતાના ધર્મનો ભ્રષ્ટ થવા એની બીકે આપણા ભારતીય સૈનિકોએ આ એન્ફિલ્ડ રાઇફલનો વિરોધ કર્યો, એને લશ્કરમાં ન દાખલ કરવામાં આવે એવી માંગ એમણે કરી. સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. મિત્રો, આજે સ્વતંત્ર સંગ્રામ શરૂ થયો હતો એનો સૌથી પ્રથમ જે શહીદ છે એ મંગલ પાંડે હતો. આ સંગ્રામમાં નાના સાહેબ, મિત્રો નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ બિહારના જગદીશપુરના જે જાગીરદાર હતા, રાણી લક્ષ્મીબાઈ જે ઝાંસીના રાણી હતા, બહાદુરશાહ જફર જે દિલ્હીના મુગલ બાદશાહ હતા વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા. આ બધા નેતાઓ જે છે આ 1857ના સંગ્રામમાં સામેલ થયા હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. આ 1857ના સ્વતંત્ર સંગ્રામમાં જે રીતે આ નેતાઓ અને જે રીતે સંગ્રામની પ્રવૃત્તિઓ કરવામાં આવેલી એનાથી જે પરિણામો આવ્યા હતા અને જે અસરો ઊભી થઈ
એના પરિણામે જે મુખ્ય પરિણામ આવ્યું તો એ તો ભારતમાં જે કંપનીનું શાસન હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એનો અંત આવ્યો અને સીધું બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. રાણી વિક્ટોરિયાએ ઢંઢેરો પીટાવી અને આ વાતની જાહેરાત કરેલી હતી. એનાથી વહીવટી, લશ્કરી, સામાજિક અને ધાર્મિક નીતિઓ જે છે એમાં ઘણા બધા બદલાવો પણ આવેલા હતા. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત. મિત્રો, આપણે જે 1857નો સંગ્રામ થયેલો એ નિષ્ફળ ગયેલો હતો, એના માટેના જે કારણો છે એમાં પહેલું કારણ છે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત. જે સમય નક્કી કરવામાં આવેલો, સંગ્રામ કરવા માટેનો જે દિવસ નક્કી કરવામાં આવેલો, એનાથી થોડુંક વહેલું એટલે કે થોડાક દિવસો વહેલા જ આ સંગ્રામની શરૂઆત કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય નેતાગીરીની ઉણપ. તો કેન્દ્રીય નેતાગીરી એટલે કે આ સંગ્રામમાં લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, તાત્યા ટોપે વગેરે જે હતા એ પોતપોતાના પ્રદેશોમાં આ પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી અને એમણે 1857નો જે આ સંગ્રામ છે એ પોતપોતાના પ્રદેશોમાં કર્યો હતો. પણ જે આ બધા નેતાઓ ઉપર એક કેન્દ્રીય નેતાગીરીની જરૂર હોય એની આ સંગ્રામમાં ઉણપ જોવા મળી હતી, એનો અભાવ જોવા મળ્યો હતો, જે પણ નિષ્ફળ જવા માટેનું એક કારણ છે. અપૂરતા અને પછાત શસ્ત્રો. તો એ સમયે અંગ્રેજ સૈન્ય પાસે આધુનિક શસ્ત્રો હતા અને આપણા ભારતના જે રજવાડાઓ છે, જે નેતાઓ છે, એમની પાસે થોડા ઉતરતી કક્ષાના શસ્ત્રો હતા, એ પણ સંગ્રામ નિષ્ફળ જવા માટે જવાબદાર કારણ છે. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય. અંગત સ્વાર્થને પ્રાધાન્ય. મિત્રો, તો આ જે સંગ્રામમાં નેતાઓ જોડાયા હતા એમનામાં કંઈ રાષ્ટ્રીય ભાવના એવી નહોતી કે ભાઈ અંગ્રેજોને આપણે ભારતમાંથી બહાર કાઢવા છે. બધા પોતપોતાના અંગત સ્વાર્થ માટે આ સંગ્રામમાં આવ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ હતી તો એમની પાસેથી જે ઝાંસી ખાલસા કરવામાં આવેલું એમને પાછું મેળવવું હતું. રાજા કુંવરસિંહ છે તો એમને પોતાની જાગીર પાછી મેળવી હતી. નાના સાહેબ પેશવા છે, એમને એમનું પેન્શન મેળવવું હતું. બહાદુર શાહ જફર જે છે, એમને એમની દિલ્હીનું શાસન પાછું મેળવવું હતું. તો બધા પોતપોતાના અંગત સ્વાર્થના કારણે આ સંગ્રામમાં જોડાયા હતા. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા. નેતૃત્વ યોગ્ય અને સંગઠિત ન હોવાના કારણે પણ આ સંગ્રામ નિષ્ફળ ગયો હતો, જેનો વિસ્તૃત અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કરી ગયા છો. મિત્રો, આનો વિસ્તૃત અભ્યાસ 1857નો એ તમે 8મા ધોરણમાં કરી ગયા છો. આગળના ધોરણમાં ત્યાં તમને આના વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવેલી છે. ત્યાર પછીનો મિત્રો આપણો ટોપિક છે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એ એક મહત્વનો બનાવ હતો. આ જે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ છે એ ભારતમાં જે પણ રાષ્ટ્રીય ચળવળો થઈ હતી એમાં એક મહત્વના બનાવ તરીકે આપણે ઓળખીએ છીએ. બંગભંગના આંદોલન 1905ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો કયો બનાવ? તો બંગાળના ભાગલા પાડવામાં આવ્યા એની વિરુદ્ધ જે બંગભંગનું આંદોલન 1905માં થયું હતું તો એની સાથે સાથે જ એક આ બહિષ્કાર અને સ્વદેશી ચળવળ એનો ઉત્પન્ન થઈ હતી અને એનો વિકાસ થયો હતો. અહીં બહિષ્કાર એટલે કે વિદેશી માલનો, વિદેશી શિક્ષણનો બહિષ્કાર કરવાનો હતો, જ્યારે સ્વદેશી ચળવળ એટલે કે પોતાના દેશમાં બનેલું અને પોતાના દેશનું જ શિક્ષણ મેળવવું. અંગ્રેજોની કૂટનીતિને પરિણામરૂપ ભાગલા પાડો અને રાજકારણોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. અંગ્રેજો એ સમયે બંગાળના ભાગલા સમયે જે કૂટનીતિ અપનાવી એમણે એવું કીધું કે ભાગલા પાડો અને રાજ કરો. એમનો મુખ્ય ધ્યેય અહીંયા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરવાનો હતો. તો આ જે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ એના કારણે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વધારે પ્રમાણમાં વેગ મળેલો હતો. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો. સમગ્ર ભારતમાં જે બંગાળ પ્રાંત હતો એ આ સમયનો બ્રિટિશ શાસન સમયનો સૌથી મોટો ભારતનો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ થતો હતો. કયા કારણથી બંગાળ એ સમયનો સૌથી મોટો પ્રાંત હતો? તો એ સમયના બંગાળમાં
જે હાલનું બંગાળ છે, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશા ત્રણ રાજ્ય ભેગા થઈ અને એક બંગાળ પ્રાંતની રચના થયેલી હતી. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું. જે બીજા પ્રદેશો ભારતમાં હતા એના પ્રમાણમાં એના કરતાં બંગાળમાં આ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું, કારણ કે બંગાળમાં શિક્ષિત પ્રજાનો વર્ગ ખૂબ વધારે હતો. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. આજે રાષ્ટ્રીય ચળવળો કરવામાં આવેલી એને વેગ એટલે કે એની ગતિ અને એના માટેના નવા નવા વિચારો જે છે એ બંગાળમાંથી ક્રાંતિકારીઓને મળતા હતા. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. 1857નો જે સંગ્રામ થયો હતો એમાં હિન્દુ અને મુસ્લિમ બંને એક થઈને ભેગા મળીને અંગ્રેજો સામે લડ્યા હતા, જે એક કોમી એકતાનું પ્રતીક છે, બરાબર. તેથી ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. જે રીતે 1857ના સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ બંને એક થઈને ભેગા મળીને અંગ્રેજો સામે લડ્યા એટલે અંગ્રેજોને ખબર પડી ગઈ કે આ બે ભેગા રહી છે ત્યાં સુધી આપણે ભારતમાં ફાવશું નહીં. એના કારણે આ બંને વચ્ચે કોમવાદ વૈમનસ્ય ઊભું કરવા માટે જે અંગ્રેજો છે એમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અમલમાં મૂકી હતી. વાઇસરોય કર્ઝન દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા. 1899 થી 1905ના સમયગાળા દરમિયાન જે વાઇસરોય કર્ઝન ભારતમાં વાઇસરોય તરીકે આવેલો તો એણે વિશાળ બંગાળ પ્રાંત, બંગાળ પ્રાંત આપણે જોયું એ પ્રમાણે કે ભારતનો એ સમયનો સૌથી મોટો પ્રાંત હતો, તો અહીં વહીવટી કાર્યક્ષમતા સારી એવી આવે એના લીધે એવા બહાના હેઠળ એણે બંગાળના બે ભાગ પાડ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. ખરેખર એનો ઉદ્દેશ્ય હતો હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો અને કોમવાદ ઊભો કરવાનો. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. જ્યાં બંગાળના ભાગલા પાડવામાં આવ્યો એનો ઉગ્રતાથી વિરોધ કરવામાં આવ્યો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો. અહીંથી વિરોધની શરૂઆત થાય છે. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના ભાગલાનો ભારતમાં અમલ કરવામાં આવ્યો અને આ દિવસે જે બંગાળ પ્રાંત છે એ સમગ્ર બંગાળ પ્રાંતમાં આ દિવસ 16 ઓક્ટોબર 1905 એને રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો અથવા ઉજવવામાં આવ્યો હતો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. આ ભાગલાના વિરોધમાં આ જ દિવસે એટલે કે રાષ્ટ્રીય શોક દિન જ્યારે ઉજવવામાં આવ્યો એ જ દિવસે વિદેશી માલનો બહિષ્કારનું આંદોલન, એ સમયે વિદેશી માલ જે આવતો સૂટ બૂટ ને પેન્ટ ને અલગ અલગ પ્રકારના એમના જે છત્રી ને નવી નવી આધુનિક વસ્તુઓ તો એ બધાનો બહિષ્કાર કરવાનો અને સ્વદેશી માલનો ઉપયોગ કરવાનો, આપણું સુતરાઉ કાપડ, આપણું ખાદી એનો ઉપયોગ કરવાનો, એનો વધારે ને વધારે ઉપયોગ કરવાનો એવું એલાન આપવામાં આવ્યું એટલે કે એવી જાહેરાત કરવામાં આવી. બંગાળી પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાર જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે. એટલે એવું નહોતું કે માત્ર બંગાળી પ્રજાને જ એવું લાગતું હતું કે જે ભારતના લોકોમાં રાષ્ટ્રીય ચેતના જાગી છે, રાષ્ટ્રવાદ જે જાગ્યો છે એને રોકવા માટે બંગાળના ભાગલા પાડ્યા છે, પણ સમગ્ર હિન્દમાં એટલે કે સમગ્ર ભારત દેશને હવે ખબર પડી ગઈ હતી કે જે જોરશોરથી આપણે અંગ્રેજોને વિરુદ્ધ આ ક્રાંતિ ઉપાડી છે તો એને રોકવા માટે જ આ કોમવાદનો સહારો લઈ અને બંગાળના ભાગલા પાડવામાં આવ્યા છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુઓ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. જે કોમવાદ માટે એમણે આ બંગાળના ભાગલા પાડ્યા હતા પણ એવું થયું નહીં. એ દિવસે સમગ્ર બંગાળ જે છે એમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાના હાથે રાખડી બાંધી, એટલે કે હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈઓના હાથે રાખડી બાંધી
અને મુસ્લિમ બહેનોએ હિન્દુ ભાઈઓના હાથે રાખડી બાંધી અને પોતાની સંગઠન શક્તિ, પોતાની એકતાની જે શક્તિ છે એના દર્શન કરાવ્યા હતા. આ આંદોલનના મહત્ત્વના ત્રણ લક્ષણો હતા. પહેલું, સ્વદેશી અપનાવવું, જે દેશમાં ઉત્પન્ન થાય છે એનો જ ઉપયોગ કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો, વિદેશમાંથી જે માલ આયાત કરી ભારતમાં આવે છે એનો બહિષ્કાર કરવો, એનો ઉપયોગ કોઈએ કરવો નહીં, અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, એટલે કે એમની જે અંગ્રેજી કેળવણી છે એનો પૂર્ણપણે વિરોધ કરી જે ભારતની કેળવણી છે, ભારતનું શિક્ષણ છે એને જ અપનાવવું. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. સ્વદેશી આંદોલન જે થયું એનાથી ભારતના ઉદ્યોગોને અને ભારત દેશને ઘણો બધો લાભ થયો હતો. જ્યારે વિદેશી માલના બહિષ્કારના પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો, વિદેશી માલનો બહિષ્કાર થયો એના કારણે જે ઇંગ્લેન્ડનો વેપાર છે જે ભારતમાં જ કરવામાં આવતો એને ખૂબ મોટો ફટકો પડ્યો, એટલે કે નુકસાન વેઠવું પડ્યું. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડમાં મુખ્યત્વે જે આ માન્ચેસ્ટર શહેર છે ત્યાંથી કાપડની આયાત કરવામાં આવતી, ત્યાં ઉત્પાદન થતું અને જ્યાંથી આયાત થતી, તો આજે વિદેશી માલનો બહિષ્કાર થયો એના કારણે આજે માન્ચેસ્ટરથી કાપડ આવતું હતું એને બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલ કાપડનું વેચાણ વધ્યું. કાપડ સિવાય જે ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ વગેરે જેવી વસ્તુઓ પણ ઇંગ્લેન્ડમાંથી આયાત કરવામાં આવતી હતી એના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ભારતમાં સ્વદેશી કાપડ, એટલે કે પોતાના દેશમાં બનેલું જે કાપડ છે એના વેચાણમાં ખૂબ વધારો થયો. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. સ્વદેશીને પ્રોત્સાહન મળતાની સાથે જ ભારત દેશમાં જે કારખાનાઓ, જે ઉદ્યોગો બંધ પડ્યા હતા એ સ્વદેશી માલ બનાવવાના કારખાનાઓ શરૂ થયા. બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. તો બંગાળ સિવાય જે ઉપર દર્શાવેલા રાજ્યો છે અહીંયા આપણે વાત કરી, એ દરેક રાજ્યમાં પણ આ સ્વદેશી જે ચળવળ છે એના પ્રત્યાઘાતો, એટલે કે એની અસર જોવા મળી હતી. ગુજરાતમાં પણ સ્વદેશી લડતનો પડઘો પડ્યો. આપણા ગુજરાતમાં પણ આ સ્વદેશી લડત જે છે એની અસર જોવા મળેલી હતી. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરદસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃવિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. આ લડત જે છે એની અસર માત્ર ભારતમાં જ નહીં પણ બ્રિટિશ પાર્લામેન્ટ જે છે, બ્રિટિશ સંસદ જે છે એમાં પણ પડી હતી અને એટલી બધી જોરદાર અસર પડી કે પાર્લામેન્ટે ફરીથી જ્યાં બંગાળના ભાગલા છે એને પુનઃવિચારણા માટે લીધા અને માત્ર 6 જ વર્ષના સમયગાળામાં 1911માં બંગાળના ભાગલા જે છે એને રદ કરવા પડ્યા. હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો. જે રીતે આપણે જોયું કે 1857ના સંગ્રામમાં ભારતના લોકોને નિષ્ફળતા મળી હતી, એની સામે જે આ પહેલી લડત છે એમાં ભારતવાસીઓને વિજય મળ્યો હતો અને એ યાદગાર વિજય હતો. સંગઠન શક્તિનો વિજય હતો. હિન્દુ મુસ્લિમ જે એકતા સ્થપાઈ હતી તો એ સંગઠનની શક્તિ છે એનો આ વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલ નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. અંગ્રેજોનું જે અન્યાયી શાસન ભારતમાં હતું એના વિરુદ્ધમાં જે નવી ચેતના, નવી બુદ્ધિ, નવી ચેતનાનો સંચાર થયેલો એનો આ વિજય હતો. મિત્રો, ત્યાર પછીનો આપણો ટોપિક છે મુસ્લિમ લીગ 1906. તો વિદ્યાર્થી મિત્રો, જે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માંગતા હતા, આપણે આગળ જોયું કે જે આ ભાગલા પાડો અને રાજકારણની એમની નીતિ હતી એ માત્ર હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એક રમખાણ ઊભી કરવા માટે, એક વૈમનસ્ય દુશ્મનાવટ ઊભી કરવા માટે હતું. તે સમયના વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોરલે સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી. ભારતમાં જે રાષ્ટ્રવાદ ફેલાયો હતો તો એ સમયના જે વાઇસરોય મિન્ટો હતા અને ભારતના જે વજીર, હિન્દી વજીર મોરલે હતા
એમણે બંને ભેગા મળીને જે આ ભારતમાં રાષ્ટ્રવાદ જાગેલો એને કચડી નાખવા માટેની એક યોજના કરી હતી. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી. જ્યારે આ રાષ્ટ્રીય લડત જે થઈ એની તાકાત ખૂબ વધવા લાગી ત્યારે આ અંગ્રેજો જે છે એમણે ઉપલા વર્ગના જે મુસ્લિમો છે એમની તરફદારી એટલે કે એમની તરફ બોલવાનું એમણે શરૂ કર્યું. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. તો આપણે જોયું કે બંગાળના ભાગલા સમયે તેઓ હિન્દુ મુસ્લિમ એકતાને તોડી શક્યા ન હતા, પણ જે ઉપલો વર્ગ છે એમને આ અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળ મળે એના માટે એક અલગ મુસ્લિમ સંગઠન હોવું જોઈએ એવું સમજાવવામાં મુસ્લિમોનું જે એક જૂથ હતું એને આ અંગ્રેજો સમજાવવામાં સફળ થયા હતા અને પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ લોકોના પરિણામે જ ઈસવીસન 1906માં ભારતમાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, જે મુસ્લિમોના એ સમયના ધાર્મિક વડા હતા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લા ખા, ઢાકાના જે નવાબ હતા સલીમુલ્લા ખાએ વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ચાર લોકોની મુસ્લિમ લીગની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા છે. મિત્રો, ધાર્મિક વડા મુસ્લિમોના આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લા ખાન, વાઇસરોય મિન્ટો અને એમના જે ખાનગી મંત્રી હતા ડનલોપ સ્મિથ એમની. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસોએ જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું. જો જે કોંગ્રેસ દ્વારા વાર્ષિક અધિવેશન યોજવામાં આવતું દર વર્ષે એમાં મુસ્લિમો હાજરી ન આપે એના માટે આજે મુસ્લિમ લીગ છે એ જે દિવસે કોંગ્રેસનું અધિવેશન હોય એ જ દિવસે મુસ્લિમ લીગ પોતાનું વાર્ષિક અધિવેશન રાખતી, જેના કારણે મુસ્લિમો જે છે કોંગ્રેસના અધિવેશનમાં હાજરી દઈ શકે નહીં. આમ અલગ પ્રતિનિધિત્વની માગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની નીતિની જ નિપજ હતી. જ્યાં મુસ્લિમોની અલગ પ્રતિનિધિત્વ મતદાર મંડળને એની માગણી થઈ તો એ મુસ્લિમોની નહોતી પણ કોની હતી? જ્યાં અંગ્રેજોએ નીતિ અપનાવી એ નીતિની જ દેન હતી. મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી, તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. આ વાઇસરોય મિન્ટો જે છે એના દ્વારા જ ભારતના મુસ્લિમોને હિન્દુઓથી અલગ કરવાની આ યોજના મૂકવામાં આવેલી હતી. એના કારણે જે કેટલાક લેખકો અને ઇતિહાસકારો છે એ વાઇસરોય મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખાવે છે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે, પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લા નહીં પરંતુ મિન્ટો જ હતા. જે અલગ પાકિસ્તાનની રચના થઈ સ્વતંત્રતાના સમયે, સ્વતંત્રતા પછી, તો એ પાકિસ્તાનની રચના આપણે જોઈએ કે મોહમ્મદ અલી ઝીણા અને રહીમતુલ્લા જેવા નેતાઓ દ્વારા કરવામાં આવેલી. પણ એક ઇતિહાસકાર એવું કહે છે કે ખરેખર આ પાકિસ્તાનની સર્જન કરનાર એ મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લા નહીં પણ કોણ હતું? તો આ વાઇસરોય મિન્ટો હતો, કારણ કે એણે જ આ હિન્દુ મુસ્લિમ કોમવાદ ઊભો કરેલો હતો. ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલામાં પરિણમ્યો. એ સમયથી જ હિન્દુ મુસ્લિમોનો જે સંઘર્ષ છે એ વધ્યો અને અંતે ભારતના ભાગલા પાડવામાં આવ્યા. ત્યાર પછીનો ટોપિક છે મિત્રો, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. ભારતમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી તો મિત્રો એની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે નામના ક્રાંતિકારી દ્વારા કરવામાં આવેલી હતી. અહીંયા વાસુદેવ બળવંત ફડકેનો ફોટો છે એ તમે જોઈ શકો છો. તો એ સિવાય દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, જે ચાફેકર બંધુઓના નામે ઇતિહાસમાં ઓળખાય છે,
दामोदर जाफेकर अने बालकृष्ण जाफेकर छे, एमणे पण उग्र क्रांतिकारी प्रवृत्तिओमां पोतानुं योगदान आपेलुं छे। वीर सावरकर, विनायक दामोदर सावरकर, बारिंद्रनाथ घोष, खुदीराम बोस, प्रफुल्ल चाकी। खुदीराम बोस मित्रों आपणे आगळ भणी गया छे के सौथी नानी उमरे शहीद थनार क्रांतिकारी हता। प्रफुल्ल चाकी एमना मित्र हता। रामप्रसाद बिस्मिल, अशफाक उल्ला खां, चंद्रशेखर आज़ाद, भगत सिंह जेमने आपणे शहीद आजम तरीके ओळखीए छीए, शिवराम राजगुरु, सुखदेव, बटुकेश्वर दत्त जेमने धारासभामां बॉम्ब फेंकवामां भगतसिंह साथे हता, ए रोशनसिंह जेवा अनेक क्रांतिवीरोए राष्ट्रवादनी ज्योत जलती राखी। तो आ बधा जे नेताओ छे, आ बधा जे क्रांतिकारीओ छे, एमणे क्रांतिनी ज्योत सदैव जलावेली राखी हती। शस्त्रो बनावाथी માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલ યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી। તો આજે ઉગ્ર ક્રાંતિકારી ચળવળો સાથે જોડાયેલા ક્રાંતિકારીઓ હતા, એમને નહીં કે માત્ર શસ્ત્રો બનાવતા આવડતું, પણ શસ્ત્રો બનાવતા આવડતું અને એનો ઉપયોગ પણ, એ બંનેની તાલીમ એમણે મેળવેલી। અને આ જે યુવાનો છે, આ યુવાનો જે તૈયાર થયા, એમણે દેશમાં રહેલી અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી હતી। ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી। ભારતમાં એ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ એની ચળવળોનો ઉદ્ભવ થયો અને ધીમે ધીમે એનો દેશ વિદેશમાં પ્રસાર થવા લાગ્યો। તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવામાં ચાલેલું આંદોલન, બંગાળના ભાગલા રદ કરવા માટે જે આંદોલન ચલાવવામાં આવેલું એ આપણે ઉગ્ર ક્રાંતિકારી ચળવળોની પૂર્વ ભૂમિકા કહી શકીએ। એ સિવાય સુરત કોંગ્રેસ અધિવેશનમાં પડેલા જહાલ અને મવાર જૂથ એમ બે ભાગલા, તો ઈસવીસન 1907માં જે કોંગ્રેસનું અધિવેશન સુરતમાં યોજવામાં આવેલું એમાં એના નેતાઓના બે ભાગ પડ્યા, જહાલ અને મવાર। અને કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે। તો આ ભાગલાના પરિણામે બે જૂથો અસ્તિત્વમાં આવ્યા। જે મવારવાદવાળા નેતાઓ હતા, તો એ શાંત ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વાટાઘાટો દ્વારા આઝાદી મેળવવામાં માનતા, જ્યારે જહાલવાદના તરફેણમાં જે નેતાઓ હતા તો એ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ગમે એ રીતે ભારતને આઝાદ કરાવવા માંગતા હતા। લાલ બાલ પાલની ત્રિપુટીએ જહાલવાદની નીતિ અપનાવી। લાલ બાલ પાલની ત્રિપુટી, લાલ એટલે કે લાલા લજપત રાય, બાલ એટલે કે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે કે બિપિન ચંદ્ર પાલ, આ ત્રણેય વ્યક્તિઓએ ભેગા મળી અને જહાલવાદની નીતિ અપનાવેલી હતી। હિન્દ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું। જે ભારતના ક્રાંતિકારીઓ હતા, જે યુવાન ક્રાંતિકારીઓ હતા, એમનામાં રાષ્ટ્રીય ચેતના, રાષ્ટ્રવાદનું એક નવું ચેતન એ રેડવામાં આવ્યું। હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને એક જબરદસ્ત નવો જ વળાંક આપ્યો। કોંગ્રેસ દ્વારા જે ઢીલી પોચી નીતિ અપનાવવામાં આવતી કે વાટાઘાટો કરવી ને એમની યારે બેઠકો કરવી ને વાત કરવી, એને વળાંક મળ્યો નવો, અને ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા દેશને આઝાદ કરાવવાની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ હતી। મિત્રો, અહીંયા આપણને કેટલાક ક્રાંતિકારીના ફોટા આપેલા છે, આપણે જોઈ શકીએ છીએ। ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, ત્યાર પછી મિત્રો અહીં નીચે સરદાર ભગતસિંહ જેને આપણે શહીદ આઝમ તરીકે ઓળખીએ છીએ, શિવરામ રાજગુરુ, સુખદેવ થાપર અને રોશનસિંહ, બરાબર। ત્યાર પછી આગળ વાત કરીએ તો લોકમાન્ય બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ, જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો। પહેલાં તો મિત્રો અહીંયા બાળ ગંગાધર તિલકનો ફોટો આપણને આપેલો છે, જોઈ શકીએ છીએ। તો આ લોકમાન્ય તિલકે તો એવી જાહેરાત કરી દીધી, એવું કહી દીધું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, એટલે કે સ્વરાજ્ય જે છે એ મારો જન્મથી જ મારો અધિકાર છે અને તેને હું લઈને જ જંપીશ, એટલે કે સ્વરાજને હું કોઈ પણ કિંમતે લઈને રહીશ। આ જે આ વાત છે
એ સમયના જે ક્રાંતિકારીઓ હતા એમનું સૂત્ર બની ગયું. ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. જે નવયુવાનો હતા તો એમણે આ વિદેશી ગુલામીમાંથી ભારત દેશને આઝાદ કરવા માટે મહત્ત્વના પ્રયાસો એમણે હાથ ધર્યા હતા. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાનો આપવા તત્પર રહેતા. જે રીતે આપણે એક પંક્તિ છે ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવેલી કે નથી ખબર પંથસિંહ આફત પડી છે, બસ ખબર એટલી છે કે માં ભૌમની હાંકલ પડી છે. એટલે જે આ લડવૈયાઓ હતા, જે ક્રાંતિકારીઓ હતા, એ માથે કફન બાંધી અને દેશને આઝાદ કરાવવા માટે, માં ભારતીને આઝાદ કરાવવા માટે નીકળ્યા હતા. એ હસ્તે મુખે પોતાનું જીવ પણ આપી દેવા તૈયાર હતા, બલિદાનો પણ તત્પર હતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ શકતા હતા. પોતાનો પ્રાણ, પોતાનો જીવ તેઓ આપી પણ શકતા હતા અને જરૂર પડે તો સામેવાળાનો જીવ ભારતને આઝાદ કરવા માટે લઈ પણ શકતા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી. ભારતના ઉપર દર્શાવેલા ક્ષેત્રોમાં ખૂબ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પ્રસાર થયો હતો. આ પ્રવૃત્તિઓમાં મિત્રમેળા સોસાયટી, અભિનવ ભારત, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમન એ મુહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન જે પાછળથી ભારત માતાના નામથી ઓળખાયું, વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો. આજે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી એમણે ભારતમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ રહી હતી એને વધારે વેગ આપ્યો હતો. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ અને વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાન પત્રો અને સામયિકોએ સતત બળ પૂરું પાડ્યું હતું. તો એ સમયે જે વર્તમાન પત્રો, સમાચાર પત્રો પ્રકાશિત થતા એ પૈકીના જે આપણને અહીં નામ આપવામાં આવેલા છે, એ સમાચાર પત્રોએ દેશને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે ખૂબ એમ કહેવાય કે પ્રોત્સાહન પૂરું પાડેલું હતું. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. અલીપુર હત્યાકાંડ ક્રાંતિકારી પ્રવૃત્તિ અંતર્ગત જે અલીપુર હત્યાકાંડ થયેલો એમાં 34 ક્રાંતિકારીઓની ધરપકડ કરી એમના ઉપર કેસ ચલાવવામાં આવેલો હતો. તો એ સિવાય હાવડા હત્યાકાંડ તથા ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી. એ સિવાયનો જે ઢાકા અને હાવડામાં પણ હત્યાકાંડ થયેલો તો એમાંના ઘણા બધા ક્રાંતિકારીઓની ધરપકડ એમને પકડી લેવામાં આવ્યા હતા. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિત પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ. દિલ્હીમાં જે વાઇસરોય હાર્ડિત છે એના ઉપર ક્રાંતિકારીઓ દ્વારા બોમ્બ ફેંકી એની હત્યાનો પ્રયાસ કરવામાં આવેલો હતો. તો બીજી બાજુ 13 નવેમ્બર 1909 રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નંખાયેલ બોમ્બ વગેરે બનાવો દ્રષ્ટાંત રૂપે આપી શકાય. જ્યાં ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચળવળો ઉદ્ભવી હતી એનું જે 13 નવેમ્બર 1909 રોજ આપણે ગુજરાતના અમદાવાદમાં રાયપુર દરવાજાની પાસે જે વાઇસરોય મિન્ટો છે એના ઉપર બોમ્બ નાખવામાં આવેલો એનું દ્રષ્ટાંત કહી શકાય. બીજા તબક્કામાં એટલે કે 1920-42 સમયમાં કાકોરી લૂંટ કેસ, કાકોરી નામના સ્ટેશને જે અંગ્રેજોની ટ્રેનને લૂંટી લેવામાં આવી હતી એ બનાવ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવાના બનાવો બનેલા. જે એ સમયની કેન્દ્રીય ધારાસભા હતી, બ્રિટિશ પાર્લામેન્ટ હતી, એમાં ભગતસિંહ અને એમના સાથીદાર બટુકેશ્વર દત્ત દ્વારા જે બોમ્બ ફેંકવામાં આવેલો એ પણ મહત્ત્વની પ્રવૃત્તિ ગણી શકાય. આ સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે તમે અગાઉના ધોરણોમાં શીખી ગયા છો. આગળના ધોરણોમાં આપણે જે આ ક્રાંતિકારીઓ છે એના વિશે વ્યક્તિગત રીતે આપણે ભણી ચૂક્યા છીએ, એટલે એમની એ આ વાત આપણે રિવિઝન કરીને યાદ રાખીશું, બરાબર. ત્યાર પછીનો મિત્રો આપણો ટોપિક છે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. તો
गुजरात में सशस्त्र क्रांति की भूमिका तैयार करना सर्वप्रथम नेता श्री अरविंद घोष था, परंतु तेओ पर्दा पाछड़ था। जे गुजरात में सशस्त्र एटले के शस्त्रों साथे क्रांतिकारी प्रवृत्तियों करवामां आवेली बराबर एने उद्भव करनार एटले के एने गुजरात में लावनार नेता श्री अरविंद घोष था, जे पाछड़थी महर्षि अरविंद नामे ओळखाया हता, पण तेओ सामे आवता न हता एटले के पर्दा पाछड़ना योद्धा हता। अरविंद घोषना भाई बारिंद्र कुमार घोष हमेशा आगळ रहता। ईस्वीसन 1902 ना समयगाळानी जे आ वात छे, अरविंद घोषना जे भाई छे बारिंद्र कुमार घोष ए आगळ रहीने आ प्रवृत्तिओ फैलावता हता। बारिंद्र कुमार गुजरात आव्या अने दक्षिण भागने खूंदी वळ्या। बारिंद्र कुमार घोष गुजरात में आया, गुजरात में जो दक्षिण भाग छे एमां एमणे क्रांतिकारी प्रवृत्तिओनी खूब फैलावो करेलो हतो। અહીં તેમને શ્રી છોટુભાઈ અને શ્રી અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળી ગયા। અહીંયા બારિન્દ્રકુમાર ઘોષને જે પુરાણી ભાઈઓ છે, છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી, એમનો સાથ મળ્યો। એ સમયના એ શક્તિશાળી વ્યક્તિઓ હતા। નર્મદા કાંઠે સાંકરિયા સ્વામી પણ મળ્યા। નર્મદાના કિનારે જે સાંકરિયા સ્વામી છે એ પણ અહીં બારિન્દ્રકુમાર ઘોષ સાથે જોડાય છે। આ સ્વામી 1857માં સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા। તો જ્યાં સાકરિયા સ્વામી છે એમણે 1857ના સંગ્રામમાં પણ પોતાનું યોગદાન આપેલું છે। તેઓ ઝાંસીની રાણી સાથે રહી અને 1857ના સંગ્રામમાં લડ્યા હતા। બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ ખેડા, અમદાવાદ અને મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો। જે મધ્યમ વર્ગના યુવાનો હતા, નવયુવાનો હતા, તો આ બધા પ્રદેશોમાં ફરી એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત થાય એવા એમણે પ્રયાસો કર્યા હતા। એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો। આ બારિન્દ્ર કુમાર ઘોષ જે છે એમના દ્વારા જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓની પ્રેરણા આપવામાં આવેલી એ અનુસંધાને જે રાયપુર દરવાજા અમદાવાદ ત્યાં વાઇસરોય મિન્ટો ઉપર બોમ્બ ફેંકવામાં આવેલો એ ઘટના બનેલી હતી। અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી। અરવિંદ ઘોષે ભવાની મંદિર નામનું એક પુસ્તક રજૂ કર્યું, એમાં એણે ક્રાંતિની જે યોજના છે એના વિશે લખ્યું હતું। તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો। મૂળ બીજી ભાષાની હતી પણ પછી એનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાયો હતો। ઉપરાંત દક્ષિણા સામયિકમાં તે છપાયેલું, તો એ સમયનું જે દક્ષિણા નામનું સમાચારપત્ર હતું એમાં પણ આ ભવાની મંદિર પુસ્તકમાં જે ક્રાંતિકારી યોજનાઓ હતી એમાં છપાયેલી હતી। ઉપરાંત ક્રાંતિની યોજનાઓનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નહાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર જ ન પડે। આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી। તો જ્યાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એની કોઈને ખબર ન પડે એના માટે એ સમયે દેશી વનસ્પતિ દવાઓ, નાવાના સાબુ બનાવવાની રીત, કાયદાનો સંગ્રહ વગેરે જેવા ટાઇટલ આપવામાં આવતા અને પુસ્તિકાઓ રજૂ કરવામાં આવતી, પણ ખરેખર એ પુસ્તિકાઓમાં શું હતું તો એમાં બોમ્બ બનાવવાની જે રીતો હોય એ લખવામાં આવતી હતી। ચાંદોદ કરનારી એ ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી। જે ચાંદોદ કરનાળી ક્ષેત્ર છે ગુજરાતનું, અહીંયા ગંગનાથ વિદ્યાલય નામની એક શાળાની સ્થાપના કરવામાં આવી। એમાં અંદરખાને એટલે કે છાની છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવેલી હતી। ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા। આપણા ગુજરાતના ઘણા યુવાનોએ ભારત દેશને આઝાદ કરવા માટેની જે આ પ્રવૃત્તિઓ ક્રાંતિકારી હતી એમાં પોતાનું યોગદાન આપ્યું હતું। સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા, પરંતુ લડત ન અટકી। છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમનચક્રથી શાસન નહીં ચાલે। સરકારે ઘણા બધા પ્રયાસો કર્યા, ધરપકડ કરી, ફાંસીઓ આપવામાં આવી, એમને ઘણા મોટા મોટા દંડો આપવામાં આવ્યા, છતાંય જ્યાં યુવાનોમાં ક્રાંતિની ભાવના જાગી હતી એને તેઓ રોકી શક્યા નહીં અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો સતત વિકાસ થતો રહ્યો। ત્યાર પછીનો ટોપિક છે મિત્રો વિદેશમાં ક્રાંતિકારી ચળવળ।
ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ હતી. જે રીતે દેશમાં ભારતને આઝાદ કરવા માટે લીડરો તો ચાલુ હતી, એ જ રીતે વિદેશમાં પણ ભારત દેશને આઝાદી મળે એના માટેની ચળવળો સતત ચાલુ રહી હતી. ભારતમાં ઉદ્ભવેલ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર એટલે કે હાલનું બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોમાં પ્રસાર પામી. ભારતમાંથી જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ઉદ્ભવી હતી આ બધા દેશોમાં પણ પ્રચાર પામી હતી અને ત્યાંથી પણ શરૂઆત થઈ હતી. આગળનો ટોપિક છે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાંતિકારીઓ. એમાં જે ક્રાંતિકારીઓએ વિદેશમાં રહી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ખૂબ આગળ વધારી એમાં શ્યામજી કૃષ્ણ વર્મા આવશે. મિત્રો, આપણા ગુજરાતના કચ્છના માંડવીમાં જેમનો જન્મ થયેલો, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, શહીદ ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદાર સિંહ રાણા જે આપણે લીંબડીના હતા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ જે ખુદાબક્ષ નામે ઓળખાતા જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. આ બધા ક્રાંતિકારીઓએ વિદેશમાં રહીને ભારતને આઝાદી અપાવવા માટે સક્રિય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ફેલાવી હતી.